નમસ્કાર, ઝેડએસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. તો હવે આગળ વાત કરીએ તો સિદ્ધપુરની. સિદ્ધપુર ખાતે આજે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ નવકાર આંખની હોસ્પિટલનું ઓપનિંગ કરવામાં આવ્યું. સિદ્ધપુર ખાતે ખૂબ જ અનુભવી અને લોકચાહના મેળવનાર ડૉક્ટર ચિરાગ ગોહિલ દ્વારા સિદ્ધપુર શહેરમાં દેથરી 4 રસ્તા નજીક અદ્યતન સુવિધાઓથી સજ્જ નવીન આંખની હોસ્પિટલ કરવામાં આવી, જેમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું આધુનિક ઓપરેશન થિયેટર, આંખના પડદા, કીકી, ઝામર, વેલ તથા કોઈપણ આંખની તકલીફના સારવાર માટે સુશીલ સ્ટાફ સાથે શરૂ કરવામાં આવી. ભરત લીંબચ્ચિયા, ઝેડએસ ટીવી, સિદ્ધપુર. ઓપરેશન કરવાનું ખબર ન હતી. ઓપરેશન મારું સરસ મસ્ત રીતે થયું અને પછી ફરી પાછું 2 વર્ષથી ફરી પાછી બીજી ઓકે કરાય, પણ એમના માટે તો બહુ એમ કે હું એવું કહેવા માગું છું કે બીજી જગ્યાએ જે ડૉક્ટરો આપણને એ રીતે એમ નર્સોને આમાં આવી છે તકલીફ મૂકે આ બધું જોવા મારા જ અમે મારા મમ્મીની સાથે હું ગઈ હતી એટલે મેં જોયેલી છું. અહીંયા આવી એટલે મને બહુ સંતોષકારક મને જવાબ પણ આપે સાહેબી, અને વારંવાર મારે કહી હોય તો હું સાહેબને પાસે આવું છું. અચ્છા, એના સ્ટાફ વિશે તમે શું કહો? એનો સ્ટાફ સરસ સ્ટાફ આવો જોવો જોઈએ. જો પાછી આપણે જેવા સિદ્ધપુર તાલુકાની અંદર ને સિદ્ધપુરની અંદર પૂરી પાડશો તે વિશે જરા કહો સાહેબ. નમસ્કાર, હું ડૉક્ટર ચિરાગ ગોહિલ. સિદ્ધપુરમાં મને 14 વર્ષ થઈ ગયા છે. સિદ્ધપુર સિવિલમાં હું 7 વર્ષ હતો. અહીંયા મારા જૂના હોસ્પિટલ નવકર આવી હોસ્પિટલમાં 7 વર્ષ અમે હોસ્પિટલ ચલાવ્યું. હવે આજે 14 વર્ષ પછી પોતાનું નવું હોસ્પિટલનું આજે ઉદઘાટન કરવા જઈ રહ્યા છીએ. જે હોસ્પિટલ ભય તળીએ છે એટલે પહેલાં વળીઓને જે ઉપર ચડવાની તકલીફ હોય, જે વળીને પગે તકલીફ હોય, એ લોકો આસાનીથી ઓપીડીની તપાસ માટે આવી શકે. અહીંયા અમે ફેકો સર્જરી કરીએ છીએ, જે યાર્ડ લેઝરની સર્જરી કરીએ છીએ, વેલ, ઝામર એની સર્જરી અહીંયા થાય છે. તથા જે લોકોએ ચશ્મા નંબર નિકાલ દેવા હોય તો એ લોકો માટે પ્રાઇમરી ચેકઅપથીને અમારું પોતાનું હોસ્પિટલ લેઝર સેન્ટર છે, ત્યાં બી અમે એને પેશન્ટને મોકલીએ છીએ. બીજું, આ હોસ્પિટલમાં છેલ્લા 3 વર્ષથી વીજળી સર્જન, જે પડદાન ડૉક્ટર, આંખની પાપણના ડૉક્ટર, આંખની કીકીના ડૉક્ટર સેવા આપે છે, જે સેવાને અમે વધુ આગળ વધારી છીએ અને ભવિષ્યમાં બી આ સેવાઓ ને વિસ્તાર થાય એ માટે પ્રયત્ન કરીએ. બીજું, જે હોસ્પિટલ માટે ઓપરેશન થિયેટર આંખનું જે અદ્યતન જે ઇન્ટરનેશનલ નોર્મ્સ પ્રમાણે ઇન્ડિયન નોર્મ્સ પ્રમાણે હોવું જોઈએ, એને મોડ્યુલર ઓટી કહેવાય, જે અમે આજે હોસ્પિટલ સિદ્ધપુરમાં અહીંયા મોડ્યુલર ઓટી ચાલુ કરી રહ્યા છીએ. અને એમાં સિદ્ધપુરજનનો, દરેક દર્દીનો, દરેક સગાવાળાનો, મિત્રોનો, દરેકનો સહયોગ છેલ્લા 14 વર્ષથી સહકાર, શુભેચ્છા અને આશીર્વાદ છે, તે માટે તમામનો આભાર. જે સાહેબ.